આજે આવો આપણે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય શીર્ષકના હેઠળ પરમેશ્વરના વચનને વહેંચીએ આ વિષયના દ્વારા આવો આપણે આ સમજવાનો સમય લઈએ કે પરમેશ્વરે આપણને આ આજ્ઞા કેમ આપી અને કેમ પરમેશ્વર આને દસ આજ્ઞાઓમાંથી પહેલી આજ્ઞાના રૂપમાં લખી આ દુનિયામાં ઘણા ધર્મ છે લોકો બધા પ્રકારના દેવતાઓની પૂજા કરી રહ્યા છે કોઈ ધર્મ સાપને પોતાના દેવતાના રૂપમાં પૂજે છે કોઈ માછલીને પોતાના દેવતાના રૂપમાં પૂજે છે કોઈ સૂર્યને પોતાના દેવતાના રૂપમાં પૂજે છે અને કોઈ જૂના વૃક્ષોને પોતાના દેવતાના રૂપમાં પૂજે છે આ પૃથ્વી પર ઘણા પ્રકારના ધર્મ અને ઘણા બધા દેવતા છે તો કેમ આપણે પરમેશ્વરની આરાધના કરવી અને પરમેશ્વર પર વિશ્વાસ કરવો જોઈએ જો આપણે આપણી આત્માની બાબતને નથી સમજતા તો આપણે છल्ले આપડા વર્તમાન જીવન માટે આશીર્વાદોને માંગીશું પરંતુ પરમેશ્વરે આપણને પૃથ્વી પર આ જીવન આપણી પાછળની દુનિયાથી ભવિષ્યની અનંત દુનિયાના માર્ગ પર એક રહેવાના રૂપમાં આપી છે આ દુનિયાને છોડ્યા પછી જે દુનિયામાં આપણે જવાનું છે તેની વચ્ચે ઉભા છીએ આ આપણું જીવન છે જે આપણે વર્તમાનમાં જીવી રહ્યા છીએ પછી આપણી પાછળની દુનિયામાં એવું શું થયું કે આપણે આ પૃથ્વી પર આવવું પડ્યું આપણે આ પૃથ્વી પર એટલા માટે જીવી રહ્યા છીએ જેથી જે દુનિયામાં આપણે જઈશું તેના વિશે તૈયારી કરી શકીએ બાઇબલ આ શીખવાડે છે જો કે કેમ કે લોકો આત્મિક દુનિયાને નથી જાણતા તો તે વિચારે છે કે આ પૃથ્વી પર જીવવાનો સૌથી સારો પ્રકાર તેમની ઈચ્છાના પ્રમાણે ભોજન કરીને પોતાના સમયનો આનંદ લેવો છે અને વિલાસમાં જીવવું છે એટલે લોકો પોતાના દેવતાઓ અને મૃત પૂર્વજોથી માંગે છે કે તેમને વધારે પૈસા કમાવવા આપે જો તેમની રીતો પરંતુ એવું નથી જોકે તે આત્માના વિષયમાં નથી જાણતા એટલે તેઓ અહીંયા અને ત્યાં વ્યર્થ મૂર્તિઓને બનાવી રહ્યા છે સાત અરબ લોકો ભલે તે આફ્રિકાના એક સ્થાનીય દેવતાને માનતા હોય અથવા તે એવા દેશમાં રહેતા હોય જેને થોડો વધારે સભ્ય અને વિકસિત માનવામાં આવતો હોય તે લોકો પણ જે કહે છે કે તે કોઈ પણ પરમેશ્વર પર વિશ્વાસ નથી કરતા વાસ્તવમાં એક પરમેશ્વર પર વિશ્વાસ કરે છે એક પ્રમાણના રૂપમાં જ્યારે નાસ્તિકોને કહેવામાં આવે છે નરકમાં જાઓ તો તે કેવી પ્રતિક્રિયા કરે છે શું તે આ સાંભળીને ખુશ થાય છે તેમને ખૂબ ખોટું લાગે છે જો તે નાસ્તિક છે તો તે નરક નામની દુનિયાને અણદેખ્યું કરશે અને તેની પર વિશ્વાસ નહીં કરે ખરું ને તો પણ તેમને ખોટું કેમ લાગે છે આ એટલે છે કેમ કે તે અચેતન રૂપથી તે દુનિયા પર વિશ્વાસ કરે છે નરકમાં જાઓ તે તેમના માટે ખૂબ મોટું અપમાન છે અને તે આને પોતાના ભવિષ્યના માટે અભિશાપ માને છે કેમ કે દરેક આત્મા અચેતન રૂપથી આના પછીની દુનિયા પર વિશ્વાસ કરે છે તો કેમ પરમેશ્વરે આપણને કહ્યું મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય દુનિયામાં ઘણા બધા ઈશ્વર અને ધર્મ છે પરંતુ માત્ર ક્યાં પરમેશ્વર આપણા ભવિષ્યમાં આપણને ખુશી અને આનંદ આપી શકે છે આ માત્ર પરમેશ્વર છે આ કારણે પરમેશ્વરે કહ્યું મારા સિવાય તારે અન્ય કોઈ દેવો ન હોય અન્ય દેવતાઓની પાસે આપણને ખુશી આપવાની કોઈ ક્ષમતા નથી તે માત્ર પરમેશ્વર છે જેઓએ આખા બ્રહ્માંડને બનાવ્યું અને તેનું સંચાલન કરે છે માત્ર પરમેશ્વર જ આપણા માટે એક સુખદ ભવિષ્ય ખોલી શકે છે આ કારણે પરમેશ્વરે આપણને આજ્ઞા આપી કે મારા સિવાય તારે અન્ય કોઈ દેવો ન હોય આના સિવાય સ્વર્ગદૂતોને જેઓએ સ્વર્ગમાં પાપ કર્યું અને પૃથ્વી પર ફેંકી દેવામાં આવ્યા ફક્ત કોણ બચાવી શકે છે તે માત્ર પરમેશ્વર છે માનવજાતિને પાપોની ક્ષમા આપવાનો અધિકાર બીજા કોઈ દેવતાઓની પાસે નથી તે કારણે પરમેશ્વરે લોકોને વારંવાર કહ્યું મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ના હોય ખરું ને પછી આજે આવો આપણે આજ્ઞાના વિષયમાં કેટલીક બાબતો પર એક નજર નાખીએ પરમેશ્વરે આપણા પોતાની ભલાઈ અને ખુશીના માટે આ આજ્ઞા આપી છે પરમેશ્વરે પોતાના નિયમ વ્યવસ્થા અને આજ્ઞાઓને તે લોકોને આપી જે તેમની પર વિશ્વાસ કરે છે જેથી તે લોકોની આંખો આત્મિક દુનિયાના માટે હજુ સુધી નથી ખુલી તેમની આંખો પરમેશ્વરની આજ્ઞા દ્વારા ખુલી શકે આપણે તેને સમજવાની જરૂર છે આવો આપણે નિર્ગમન અધ્યાય વીસ પર એક નજર નાખીએ અધ્યાય વીસ વચન ત્રણ મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય શિક્ષા મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય તેનો અર્થ છે કે અન્ય દેવતાઓની ઉપાસના ન કરવી અને અન્ય દેવતાઓથી ન બીવું ખરું ને નિર્ગમન અધ્યાય વીસ માં દસ આજ્ઞાઓ ઘોષિત કરવામાં આવી દસ આજ્ઞાઓમાંથી પહેલી છે મારા સિવાય તારે કોઈ અન્ય દેવો ન હોય જો આપણે બીજા ઈશ્વરની ઉપાસના કરીને ખુશ થઈ શકીએ છીએ તો પરમેશ્વર આપણને એવું કરવાની પરવાનગી આપશે પરંતુ ત્યાં કોઈ ખુશી નથી ત્યાંનો અંત દુઃખ અને અનંત દંડ છે લોકો નથી જાણતા કે તેઓ આ દુનિયામાં કેમ આવ્યા છે તેમને ગેરસમજણ છે કે જો તેઓ પરમેશ્વર પર નહીં પરંતુ અન્ય દેવતાઓ પર નિર્ભર રહે તો તેમને કંઈક આશીષ પ્રાપ્ત થશે આના કારણે આટલા બધા ધર્મો બનાવવામાં આવ્યા છે જોકે પરમેશ્વર સારી રીતે જાણે છે કે કોઈ બીજાની પાસે નહીં પરંતુ પરમેશ્વરની પાસે તે ગંભીર પાપોને ક્ષમા કરવાનો અધિકાર છે જે માનવ જાતિએ સ્વર્ગમાં કર્યા હતા એટલે પરમેશ્વર આપણને તે જાણવા દે છે બધા લોકો આના વિષયમાં વિચારો અંતરિક્ષમાં આટલા બધા તારાઓની વચ્ચે નાનકડો ગ્રહ પૃથ્વી છે પૃથ્વીથી અંતરિક્ષમાં કોઈ ફરક નથી પડતો આ એવી વસ્તુ નથી કે જેના અસ્તિત્વનો કોઈ અર્થ કે પ્રભાવ હોય આપણી આકાશગંગામાં પણ પૃથ્વીથી મોટા ઘણા બધા તારાઓ છે આકાશગંગામાં જેમાં આપણે છીએ બસો અરબ તારાઓ છે આ એટલું વધારે નથી લાગી શકતું પરંતુ કલ્પના કરો કે બસો અરબ તારાઓ ચારે તરફ વિખરાયેલા છે આ આપણી કલ્પનાની બહાર છે પૃથ્વી પર કેટલા લોકો છે સાત અરબ બસો અરબ સાત અરબ થી કેટલા ઘણા વધારે છે જો તમે તેના વિશેમાં વિચારો તો બસો અરબ બિલકુલ પણ એક નાની સંખ્યા નથી તેના સિવાય આપણી આકાશગંગામાં ગંગામાં પૃથ્વીથી પણ મોટા ઘણા તારા છે ભલે આપણી આકાશ ગંગામાં આ નાનકડી પૃથ્વી પર આટલી ઓછી સંખ્યામાં લોકો પરમેશ્વરને મહિમા આપતા અને તેમની સ્તુતિ કરે છે પરંતુ શું તમને લાગે છે કે તેનો બ્રહ્માંડ પર કોઈ પ્રભાવ છે તેનો કોઈ પ્રભાવ નથી બાઇબલ કહે છે કે પરમેશ્વર આ પૃથ્વી પર થનારી વસ્તુઓને શૂન્ય માને છે પરમેશ્વર તેને ખાલી માને છે પરમેશ્વર તેમને કંઈક એવું માને છે જે ધૂળના એક કણની અંદર હોય છે એવું નથી કે પરમેશ્વરને આપણી જરૂર છે પરંતુ ખરેખર આપણને કોની જરૂર છે આપણને પરમેશ્વરની જરૂર છે કેમ કે માત્ર પરમેશ્વર જ તે બધા પાપોને ક્ષમા કરી શકે છે જે આપણે સ્વર્ગમાં કર્યા હતા એટલે આપણે પરમેશ્વરને શોધવા જોઈએ જો કે આપણે સ્વર્ગમાં પાપ કર્યા અને પૃથ્વી પર આવ્યા તો માત્ર પરમેશ્વરની પાસે જ આપણા બધા પાપો અને અપરાધોને ક્ષમા કરવાનો અધિકાર છે માત્ર પરમેશ્વર જ તે કામ કરી શકે છે એટલે પરમેશ્વરે આપણને શું કહ્યું મારા સિવાય તારે અન્ય કોઈ દેવો ન હોય જો કે મનુષ્ય પરમેશ્વરથી અજાણ છે એટલે તે આશીષ માંગવા અને શાંતિ મેળવવા માટે ક્યાંક બીજે જાય છે જો કે તેમને ત્યાં ક્યારેય પણ કંઈ નથી મળી શકતું આવો આપણે પરમેશ્વરની શિક્ષા મારા સિવાય તારે અન્ય કોઈ દેવો ન હોય ને જોવાનું ચાલુ રાખીએ યસાયા અધ્યાય પિસ્તાલીસ વચન વીસ વિદેશીઓમાં બચેલા તમે એકત્ર થઈને આવો બધા પાસે આવો પોતાની કોરેલી મૂર્તિનું લાકડું ઉપાડનારા ને જે તારી ન શકે એવા દેવની પ્રાર્થના કરનારને કંઈ સમજ જ નથી તેઓ કોણ છે તે અજ્ઞાન છે તે વસ્તુઓ દેવતા નથી જે નુકસાન પહોંચાડી શકે છે અથવા સારું કંઈ કરી શકે છે એટલે અજ્ઞાની તે છે જે તે દેવતાઓને પ્રાર્થના કરે છે જે ઉદ્ધાર નથી આપી શકતા વચન એકવીસ તમારી દલીલો જાહેર કરીને તેમને પાસે લાવો એકત્ર થઈને તેઓ મસલત કરે પુરાતન પુરાતનકાળથી આ કોણે કહી સંભળાવ્યું આગળથી એની ખબર કોણે આપી શું મેં યહોવાએ એમ નથી કર્યું મારા સિવાય બીજો ઈશ્વર નથી હું ન્યાય ઈશ્વર તથા ત્રાતા મારા વિના કોઈ નથી માત્ર કોની પાસે આપણને ઉદ્ધાર આપવાની શક્તિ છે આ કહે છે માત્ર પરમેશ્વર જ ઉદ્ધાર કરતા છે અને બીજું કોઈ નથી કેમ કે લોકો અણસમજુ છે તો તેઓ અન્ય દેવતાઓની ઉપાસના કરતા રહે છે અને સાંત્વના અને મનની શાંતિ મેળવવાનો પ્રયત્ન કરે છે આપણે બધા હવે શરીરમાં છીએ જો કે આપણે સ્વર્ગીય સ્વર્ગદૂત હતા આપણે સ્વર્ગમાં પાપ કર્યું અને આ પૃથ્વી પર નીકાળી દેવામાં આવ્યા સ્વર્ગમાં કરેલા બધા પાપોની ક્ષમા મેળવવા માટે આપણને સંપૂર્ણ રીતે પરમેશ્વરના અનુગ્રહની જરૂર છે જ્યાં સુધી પરમેશ્વર આપણને ક્ષમા નથી કરતા ત્યાં સુધી આપણે સ્વર્ગમાં પાછા નથી જઈ શકતા ખરું ને એટલે યશાયા અધ્યાય પિસ્તાલીસ વચન વીસમાં લખેલું છે કે આવા દેવતાથી જેનાથી ઉદ્ધાર નથી થઈ શકતો પ્રાર્થના કરીએ છીએ તે છે 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 તેનો અર્થ કે ઉદ્ધાર માત્ર પરમેશ્વરમાં ખરું ને આવો આપણે હોશિયા અધ્યાય તેર વચન ચાર જોઈએ તો પણ મિસર દેશમાં તું હતો ત્યારથી હું તારો ઈશ્વર યહોવા છું મારા વિના બીજો કોઈ ઈશ્વર તું જાણતો નથી અને કોના વિના ને મારા વગર બીજો કોઈ ત્રાતા નથી પરમેશ્વર કહે છે કે આટલા બધા દેવતા આટલા બધા કાર્ય કરે છે જેમ કે તેમની પાસે આશિષ કે દંડ આપવાની શક્તિ હતી જો કે તેમની પાસે તે રીતની બિલકુલ શક્તિ નથી માત્ર કોણ આપણને બચાવી શકે છે અને જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્યને નિયંત્રિત કરી શકે છે માત્ર પરમેશ્વર જ જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્યને નિયંત્રિત કરે છે જો કે અજ્ઞાની છે તેમના માટે બલી ચડાવે છે અને તેમની પૂજા કરે છે પરમેશ્વરે આપણને કહ્યું છે કે સ્વર્ગીય લોકોને એવું કરવા માટે ક્યારેય પણ લલચાવવામાં આવવું ન જોઈએ આવો આપણે એક કરી અધ્યાય આઠ જોઈએ અધ્યાય આઠ વચન બે જો કોઈ એમ ધારતો હોય કે હું પોતે કંઈ જાણું છું તો સાચી રીતે જેમ જાણવું જોઈએ તેમ તે હજી જાણતો નથી પણ જો કોઈ ઈશ્વર પર પ્રેમ રાખે છે તો તેમને તે ઓળખે છે મૂર્તિઓના નૈવત ખાવા વિશે તો આપણે જાણીએ છીએ કે મૂર્તિ જગતમાં કંઈ જ નથી અને એક વિના બીજો કોઈ ઈશ્વર નથી જો કે આકાશમાં અને પૃથ્વી પર ઘણા બધા ઈશ્વર કહેવાય છે જેમ કે ઘણા બધા ઈશ્વર અને ઘણા બધા પ્રભુ છે વાસ્તવમાં ઘણા ઈશ્વર છે તો પણ આપણા માટે તો એક જ કોણ પરમેશ્વર છે એટલે પિતા જેમની તરફથી બધી વસ્તુઓ છે અને આપણે તેમના માટે છીએ તો પણ આપણા તો એક જ ઈશ્વર એટલે પિતા છે જેનાથી સર્વ છે અને આપણે તેમને અર્થે છીએ અને આપણે તેમને આશરે છીએ અહીંયા લોકો ઘણા બધા ઈશ્વરોની ઉપાસના કરે છે કેટલા એક જૂના વૃક્ષની પૂજા કરે છે કેટલાક ફૂલોની પૂજા કરે છે કેટલા એક પહાડની પૂજા કરે છે અને કેટલાક સૂર્યની પૂજા કરે છે પરમેશ્વરે આપણને આ રીતે અજ્ઞાનમાં નહીં પડવા માટે કહ્યું છે પરમેશ્વરે આપણને આ જાણવા દીધું છે કે દરેકનું જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્ય કોઈ અન્ય દેવતાઓના દ્વારા નહીં પરંતુ પરમેશ્વર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે આપણા ઉદ્ધારના માટે આપણા ભવિષ્યની ખુશીના માટે અને સ્વર્ગમાં આપણા પાછલા જીવનના કરેલા બધા પાપોને સંપૂર્ણ રીતે ક્ષમા કરવા માટે પરમેશ્વર આપણને આજ્ઞા આપે છે કે કે મારા સિવાય તારે અન્ય કોઈ દેવો ન હોય ઘણા બધા લોકો રાષ્ટ્રીય કેટલાક વિશેષ દિવસો પર બલિદાન ચડાવે છે જ્યારે તેમને પૂછવામાં આવે છે કે કેમ તમે બલિ ચડાવો છો તે ઉત્તર આપે છે આશીષ પ્રાપ્ત કરવા માટે પરંતુ આશીષ તે રીતે નથી આવતી કોણ બધાના જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્યને નિયંત્રિત કરે છે પરમેશ્વર તેઓને નિયંત્રિત કરે છે આવો આપણે પુનર્નિયમની પુસ્તકમાં આ વાતની ખાતરી કરીએ કે પરમેશ્વર જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્યને નિયંત્રિત કરે છે આવો આપણે પુનર્નિયમ નિયમ અઠ્યાવીસ વચન એક જોઈએ અને જો યહોવા તારા ઈશ્વરની વાણી ખંતથી સાંભળીને તેની જે આજ્ઞાઓ હું આજે તને આપું છું તે સર્વ પાડીને તું તેમને અમલમાં લાવશે તો એમ થશે કે યહોવા તારા ઈશ્વર પૃથ્વીની સર્વ દેશ જાતિઓ કરતા તને શ્રેષ્ઠ દેશ જાતિ કરશે પછી તારા પરમેશ્વર યહોવાનું સાંભળવાના લીધે આ બધું શું આશીર્વાદ તારી પર પૂરા થશે ધન્ય હોતું નગરમાં ધન્ય હોતું ખેતરમાં તારા પેટનું ફળ તથા તારી ભૂમિનું ફળ તથા તારા ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારા ઘેટા બકરાના બચ્ચા આશીર્વાદિત થશે તારી ટોપલી તથા તારો થાળ આશીર્વાદિત થશે તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે બધા આશિષ્ટોનો સ્ત્રોત પરમેશ્વરને સાચી રીતે જાણવામાં પરમેશ્વરના વચનોનું પાલન કરવામાં પરમેશ્વરની સેવા કરવામાં અને પરમેશ્વરનો ભય માનવામાં છે આ એવું નથી કે જ્યારે તે પૂર્વજ દેવતા કે દાનવની પૂજા કરે છે તો પૂર્વજ દેવતા તેમને આશીષ આપવા માટે આવે છે ત્યારે તે બધી બલી કોને ચડાવવામાં આવે છે બાઇબલ આપણને શીખવાડે છે કે તે બધી બલી પिशाचोंને શેતાનને ચડાવવામાં આવે છે જો આપણે આશીષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે તો આપણે અને પરમેશ્વરને બલિદાન ચડાવવું જોઈએ ખરું ને આવો આપણે પુનઃ અધ્યાય બત્રીસ વચન સત્તર જોઈએ તેઓએ કોના માટે પિસાચોના માટે જે ઈશ્વર ના હતા બલી ચડાવી અને તેમના માટે તે અજાણ્યા દેવતા હતા તે તો નવા નવા દેવતા હતા જે થોડા દિવસથી પ્રગટ થયા હતા અને જેનાથી તેમના પૂર્વજો ક્યારેય નહીં બીવ્યા જેમણે તને પેદા કર્યો તે ખડક વિશે તને ભાન નથી અને તને જન્મ આપનાર ઈશ્વરને તું ભૂલી ગયો છે આ જોઈને યહોવાને કંટાળો ઉપજ્યો કેમ કે તેમના દીકરા તથા તેમની દીકરીઓએ તેમને ખીજવ્યા અને તેમણે કહ્યું તેઓથી હું મારું મુખ સંતાળીશ ત્યારે તેઓના હાલ કેવા થશે કેમ કે તેઓ ઘણી હઠીલી પેઢી અને વિશ્વાસઘાતી છોકરા છે જ્યારે પ્રબોધકે અન્ય જાતિઓને બલિ ચઢાવતા જોયા તો તે બધી બલિ કોના માટે હતી તે પિશાચોના માટે બલિ હતી તેનો અર્થ છે કે બલિ પરમેશ્વરને નહીં ચઢાવવામાં આવી હતી ખરું ને અને આ વાત એક કરીને અધ્યાય દસમાં લખેલી છે આજે લોકો આ વિશ્વાસ કરતા કે પૂર્વજ દેવતા જેવા તેમના દેવતા બલિ ગ્રહણ કરે છે તે પરમેશ્વરને નહીં પરંતુ અન્ય દેવતાઓને બલિ ચડાવે છે જોકે ખરેખરમાં તે ખોટું છે આવો આપણે એક કરીત અધ્યાય દસ વચન અઢાર જોઈએ જેઓ જાતિએ ઇઝરાયેલી છે તેમને જુઓ શું યજ્ઞાર્પણો ખાનારા વેદીના સહભાગીદાર નથી તો હું શું કહું છું કે મૂર્તિનું નૈવેદ કઈ છે અથવા મૂર્તિ કઈ છે ના પણ હું કહું છું કે વિધર્મીઓ જે બલિદાન આપે છે તે તેઓ ઈશ્વરને નહીં પણ કોના માટે દુષ્ટ દેવતાઓને આપે છે અને તમે દુષ્ટ દેવતાઓને સંગ કરો એવી મારી ઈચ્છા નથી સ્વર્ગમાં માનવજાતિના દ્વારા કરવામાં આવેલા બધા પાપો અને અપરાધોનું પ્રાયશ્ચિત કરવા માટે પરમેશ્વરે આ પૃથ્વી પર નિયમ વિધિઓ અને વ્યવસ્થાને એક કરારના રૂપમાં સ્થાપિત કર્યા છે પરમેશ્વરે નવા કરારના સત્યને આ કહેતા સ્થાપિત કર્યું જ્યારે તમે તેનું પાલન કરશો તો હું સ્વીકાર કરીશ કે તમે પોતાના હૃદયથી પ્રસ્તાવો કર્યો છે બધી વસ્તુઓ માત્ર પરમેશ્વરના દ્વારા જ આપવામાં આવે છે આ ઈશ્વરીય દુનિયાનો નિયમ છે અને આત્મિક દુનિયાની રીતિ છે જ્યાં આપણે ભવિષ્યમાં જઈશું જોકે સૂર્ય કે વૃક્ષ કે પથ્થર જેવી દેખનારી વસ્તુઓની પૂજા કરે છે તે હવે એટલી મૂર્ખતા કરી રહ્યા છે આવો આપણે બે રાજાઓ અધ્યાય સત્તર વચન પાંત્રીસ જોઈએ કે પરમેશ્વર અન્ય દેવતાઓની ઉપાસના કરવાના વિષયમાં શું વિચારે છે તેમનાથી યહુવાએ કરાર કરીને તેમને આ આજ્ઞા આપી હતી તમે શું ન કરતા અન્ય દેવતાઓનો ભય ન માનતા અને ન તેમને દંડવત કરતા અને ન તેમની ઉપાસના કરતા અને ન તેમને બલી ચઢાવતા પણ યહોવા કે જે તમને મોટા પરાક્રમથી તથા લંબાવેલ દેશમાંથી કાઢી લાવ્યા તેમની જ બીક તમારે રાખવી તેમને જ તમારે નમન કરવું ને તેમને જ તમારે યજ્ઞો કરવા વળી જે વિધિઓ કાનૂનો નિયમ તથા આજ્ઞા તેમણે તમારે માટે લખ્યા તે પાડીને તેનો અમલ કર તમારે સર્વકાળ કરવો અને તમારે અન્ય દેવોની બીક રાખવી નહીં મેં જે કરાર તમારી સાથે કર્યો છે તે તમારે વિસરી જવો નહીં અને અન્ય દેવોની બીક તમારે રાખવી નહીં પણ તમારા ઈશ્વર હોવાની રાખવી એટલે તે તમને તમારા સર્વ શત્રુઓના હાથમાંથી છોડાવશે પરમેશ્વર ચિંતિત હતા કે તેમની સંતાન નરકની અનંત ભઠ્ઠીમાં પડશે આ કારણે તે દસ આજ્ઞાઓમાંથી પહેલી આજ્ઞા પર જોર આપે છે કે મારા સિવાય તારે અન્ય કોઈ દેવો ન હોય પરમેશ્વરે આ આજ્ઞા એટલે સ્થાપિત નથી કરી કે તે મનુષ્ય દ્વારા સેવા મેળવવા ઈચ્છતા હતા પરમેશ્વરે આપણને પહેલી આજ્ઞા એટલે આપી છે 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 કેમ કે તે ઉદ્ધારને કરવાનો માર્ગ જે પરમેશ્વર દ્વારા પૂર્ણ થાય બે રાજાઓની પુસ્તકમાં પણ પરમેશ્વર કહે છે કે બીજા દેવતાઓનો ભય ન રાખતા અને ન તેમને દંડવત કરતા અને ન તેમની ઉપાસના કરતા અને ન તેમને બલી ચડાવતા પરમેશ્વર આપણને પોતાના દ્વારા લખેલા નિયમો વ્યવસ્થાઓ અને આજ્ઞાઓનું પાલન કરવાના દ્વારા પરમેશ્વરના અનંત પ્રેમમાં રહેવા માટે માર્ગદર્શન કરે છે પરમેશ્વરે આપણને આ વચન બે રાજા અધ્યાય સત્તરમાં આપ્યા છે અને અધ્યાય અઢાર આનાથી સંબંધિત છે પાસખાના દ્વારા પરમેશ્વરની આજ્ઞાઓને મહેસૂસ કરવાના પછી રાજા હિસ્કીયાએ તે બધા દેવતાનું શું કર્યું જેની તેણે ઉપાસના કરી હતી તેણે તે બધાને નષ્ટ કરી દીધા મોટા પ્રમાણમાં ધાર્મિક સુધાર થયો તેના પછી પરમેશ્વરે ખૂબ જ આશીષ આપી તે અને માં લખેલી છે કેટલાક લોકો પૂછે છે શું રાષ્ટ્રીય અવકાશના દિવસ પર મૂર્તિઓને ચડાવેલું ભોજન ફક્ત થોડું ખાવું ઠીક નથી આપણામાંથી દરેકે પોતાની આત્માઓના ઉદ્ધારના માટે જવાબદાર થવાની જરૂર છે કોઈ બીજું તેના માટે જવાબદાર નથી હોઈ શકતું હું પરમેશ્વરની ઈચ્છા બતાવવા ઈચ્છું છું પરમેશ્વરે સ્પષ્ટ રૂપથી કહ્યું આ ન કરતા તેને ન ખાતા સિયોનની બધી સંતાનોએ આ જાણવું જોઈએ આવો આપણે જોઈએ કે રાજા હિચકીયાને કેવી રીતે આશીષ પ્રાપ્ત થઈ આવો આપણે અધ્યાય અઢાર વચન ત્રણ પર જઈએ તેના પિતૃ દાઉદે જે બધું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું તેણે શું કર્યું તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા સ્તંભોને ભાંગી નાખ્યા અસેરા મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા કેમ કે તે દિવસો સુધી ઇઝરાયેલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા અને તેણે તેનું નામ નહુસ્તાન પાડ્યું તે ઈઝરાયલના ઈશ્વર યહોવા પર ભરોસો રાખતો હતો એટલે તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો કેમ કે તે યહોવાને વળગી રહ્યો ને તેમનું અનુકરણ કરવાથી તે અટકવો નહીં યહોવાએ જે આજ્ઞાઓ મુસાને ફરમાવી હતી તે તેણે પાડી યહોવા તેની સાથે હતા જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે શું થાય છે સફળ થયો બાઇબલ આપણને સ્પષ્ટ રૂપથી બતાવે છે કે જે લોકો માત્ર પરમેશ્વર પર ભરોસો કરે છે અને પરમેશ્વરની બીક રાખે છે તેમનું કામ સફળ થશે આવો આપણે બે કાળ વૃતાંત અધ્યાય અઠ્યાવીસ માં એક બીજા વચન પર નજર નાખીએ ભૂતકાળમાં થયેલી વસ્તુઓના દ્વારા બાઇબલ આપણને બતાવે છે કે અન્ય દેવતાઓની ઉપાસના કરવાથી પરમેશ્વર ક્રોધિત થાય છે પરમેશ્વર બધાના જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્યને નિયંત્રિત કરે છે

કંઈ પણ આપણને આપણા ખ્રિસ્તના પ્રેમથી અલગ નહીં કરી શકે આપણે પણ આ કહેવામાં સક્ષમ હોવું જોઈએ ખરું ને આપણે અનંત સ્વર્ગીય દુનિયાના વિષયમાં વિચારવું જોઈએ જ્યાં આપણે રહેતા હતા અને જ્યાં આપણે જઈશું જ્યારે આપણે નથી જાણતા કે આપણને કેવા પ્રકારના વિશ્વાસની જરૂર છે અને આજે આપણે વિશ્વાસનું જીવન કેવી રીતે જીવવાનું છે તો આવો આપણે બાઇબલમાં પરમેશ્વરના આ શિક્ષણ જોઈએ આવો આપણે પરમેશ્વરની બીક રાખીએ પરમેશ્વરની ઉપાસના કરવામાં અસફળ ન થઈએ અને તેની પર વિશ્વાસ રાખીએ કે દરેકનું જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્ય પરમેશ્વર પર નિર્ભર છે અને અનંત સ્વર્ગના રાજ્યની તરફ જઈએ આવો આપણે પુનઃ અધ્યાય દસ માં એક વધુ વચન જોઈએ અધ્યાય અને જે આજ્ઞાઓ વિધિઓ હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું તે તું પાડે તે સિવાય યહોવા તારા ઈશ્વર તારી પાસે શું માંગે છે જો આકાશ તથા આકાશો આકાશ પૃથ્વી તથા તેમાંનું સર્વ તે યહોવા તારા ઈશ્વરનું છે તો પણ તારા પિતૃઓ પર પ્રેમ રાખવાનું યહોવાને સારું લાગ્યું ને તેમણે તેમની પાછળ તેમના સંતાનને એટલે સર્વ લોકોના કરતા તમને પસંદ કર્યા જેમ આજે છે તેમ પરમેશ્વરે આપણને પોતાની ભલાઈ અને પોતાના ભવિષ્ય માટે પોતાની આજ્ઞાઓ અને નિયમોનું પાલન કરવાની આજ્ઞા આપી છે કોઈએ કહ્યું આજ આપણું જીવન વીતેલા કાલના આપણા જીવનનું પરિણામ છે ત્યારે આજનું આપણું જીવન તે ફેંસલો કરવાની ક્ષણ છે કે આપણે કાલે શું બનીશું અને આજનો આપણો વ્યવહાર તે નિર્ધારિત કરે છે કે તે કાલે આપણું માર્ગદર્શન સ્વર્ગમાં કરશે કે નરકમાં ખરું ને આજે આપણે બાઇબલની શિક્ષા દ્વારા આ સમજવાની જરૂર છે કે જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્ય પરમેશ્વરની પાસે છે કોઈ અન્ય દેવતા જીવન અને મૃત્યુ ભાગ્ય અને દુર્ભાગ્યને નિયંત્રિત સંચાલિત કે તેની ઉપર શાસન નથી કરી શકતા આપણે તેને એકવાર ફરીથી આપણા હૃદય પર ઉત્કીર્ણ કરવું જોઈએ પરમેશ્વરે આપણને આપણી પોતાની ભલાઈ અને સ્વર્ગના રાજ્યની મહિમાના માટે નવા કરવાના નિયમ વિધિઓ અને વ્યવસ્થાઓ આપી છે તો આવો આપણે હંમેશા પરમેશ્વરની વ્યવસ્થા અને નિયમોને વધુ મૂલ્યવાન અને જ્યાં કંઈ પરમેશ્વર આપણું માર્ગદર્શન કરે ત્યાં પરમેશ્વરનું પાલન અને સ્વર્ગના રાજ્યમાં પહોંચીએ એવું કરીને આવો આપણે સમૃન અને પૃથ્વીના છેડા સુધી પિતા અને માતાની મહિમાનો પ્રચાર કરીએ તેના દ્વારા હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છું છું તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પરમેશ્વર તમને આશીષ આપે